ગુજરાત રાજ્ય યોગ બોર્ડ માનનીય નરેન્દ્ર મોદી સાહેબના અથાગ પ્રયત્નોથી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ અને હર્ષભાઈ ગઢવીના માર્ગદર્શનથી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માનનીય ચેરમેન સાહેબના માર્ગદર્શનથી ગુજરાતના 33 જિલ્લાઓમાં આજે 26/12/2023 રોજ જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અને આ આયોજનથી લોકો સૂર્ય નમસ્કાર કરતા થાય અને લોકો નિરોગી અને સ્વસ્થ બને અને નિરોગી અને સ્વસ્થ સમાજ બને તો લોકોને સ્વસ્થ નિરોગી રોગોથી મુક્ત બને એવા મહાન ઉદ્દેશ્યથી આજે લોકો સૂર્ય નમસ્કાર કરી અને આ સ્પર્ધાનું આયોજન કર્યું. એમાં ડૉક્ટર વી આર ગોઢાણિયા ઇન્સ્ટિટ્યૂટ યોગા દ્વારા અને ડૉક્ટર વી આર ગોઢાણિયા કોલેજ ખાતે આજના સેન્ટર હોલ ખાતે પોરબંદર જિલ્લાના કુતિયાણા રાણાવા પોરબંદર નગરપાલિકા અને તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કર્યું. બહોળી સંખ્યામાં સ્પર્ધકો હાજરી આપી ઉત્સાહભેર અને આ મુખ્યમંત્રી અને વડાપ્રધાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકો નિરોગી અને સ્વસ્થ બને, સુખાકારી બને અને નિરામય બને એવા પવિત્ર ભાવથી આપણી ઋષિ પરંપરા, આપણી સંસ્કૃતિ ઘર ઘર સુધી નિર્માણ થાય. રામ અને કૃષ્ણના આપણા ઋષિમુનિઓએ જે રામ ઉપનિષદ વેદમાં જે મહાભારતમાં વર્ણન છે એ રામાયણમાં સૂર્ય નમસ્કારનું, તો સૂર્ય નમસ્કારનું આજે ગુજરાતમાં બહોળી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. તો પોરબંદરમાં 14,500 જેટલા રજીસ્ટ્રેશન થયા અને વોર્ડ અને નગરપાલિકા ગ્રામ્ય લેવલની સ્પર્ધાઓ થઈ. પહેલા સ્ટેપમાં ગ્રામ્ય અને વોર્ડ લેવાળા, બીજા સ્ટેપમાં તાલુકા અને નગરપાલિકા દ્વારા આજે 26/12/2023 રોજ ડૉક્ટર વી આર ગોઢાણિયા કોલેજ ખાતે આજે જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન સારી રીતે થયેલું છે. તેમાં ડૉક્ટર વી આર ગોઢાણિયા, ડૉક્ટર વિરમભાઈ ગોઢાણિયાની હાજરી, જયશ્રીબેનની હાજરીની ઉપસ્થિતિમાં ડૉક્ટર ભરડા સાહેબ અને અમારા પોરબંદરના યોગ કોચ ખીમભાઈ મારુ, શાંતિબેન ભૂતિયા, હર્ષાબેન દાસા, રાજેશભાઈ કક્કર, હાર્દિકભાઈ તન્ના, દરેક ગોર્ધનભાઈ ચાવડા, દરેક કોચના સહકારથી અને ટ્રેનરો ભાઈઓ બહેનના સહકારથી આવું સુંદર આયોજન પોરબંદર ખાતે કરવામાં આવ્યું. એક્સિમ જીમમાં કેતનભાઈ કોટિયા જજ તરીકે રહ્યા અને ગઢવી સાહેબ બાલાનમાં આશ્રમ ખાતે જજ તરીકે રહ્યા. સભાનાબેન પઠાણ, પોરબંદરમાં મોટું નામ છે એવા સભાબેન પઠાણ અને અમારા જજ તરીકે, ટાઈમકીપર તરીકે દાસાબેન હર્ષા આ સ્પર્ધામાં જજિંગ રહ્યા. તો આ સ્પર્ધા સુખાકારી રીતે પૂર્ણ થઈ, દરેક સુખી થાય એવી શુભકામના સાથે. ભારત માતા કી જય.